ટૂંક જ સમયમાં લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં યોજાનાર છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો અને રાષ્ટ્રીય પક્ષો પોતાની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે વાત કરીએ જેતપુરની, તો જેતપુર ખાતે આજે ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં યોજાનાર છે ત્યારે વિવિધ રાજકીય અને રાષ્ટ્રીય પક્ષો પોતાની તૈયારીમાં લાગી ગયા છે. છેવાડાના મતદાર સુધી કઈ રીતે પહોંચવું તેના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દરેક વિધાનસભા વિસ્તારમાં વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને આજે જેતપુર ખાતે પણ એક વિશાળ રેલી યોજવામાં આવી હતી, જેમાં તમામ બાઇક પર ભાજપના ધજા પતાકાઓ લગાવવામાં આવ્યા હતા. જેતપુર જીમખાનાથી શરૂ થયેલી આ બાઇક રેલી શહેરના વિવિધ વિસ્તારમાં ફરી હતી. વિધાનસભા મત વિસ્તારમાં ફરનારી આ વિજય સંકલ્પ બાઇક રેલીને જેતપુર શહેર ભાજપ મંત્રી કિશોરભાઈ શાહ તેમજ મનસુખભાઈ ખાચરિયા, જયંતિભાઈ રામોલિયાએ લીલી ઝંડી આપી હતી અને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું, જ્યાં આ બાઇક રેલીના ચાલકોને પણ વિજય તિલક કરીને મોં મીઠું કરીને શુભેચ્છા આપવામાં આવી હતી. જોકે આ રેલી દ્વારા ગામડામાં રહેતા મતદારોને સરકારની વિવિધ યોજનાઓથી પરિચિત કરાવીને ભાજપના ધ્યેયને ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ આ રેલી દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી જેતપુર દ્વારા આયોજિત બાઇક રેલીની અંદર વિજય સંકલ્પ રેલીની અંદર ઉપસ્થિત સૌ ગ્રામ્ય વિસ્તાર શહેર વિસ્તારના કાર્યકર્તા બંધુઓ ભાઈઓ અને બહેનો દ્વારા આજે સમગ્ર જેતપુર તાલુકાની અંદર અને જેતપુર શહેરની અંદર, નવાગઢની અંદર, જામકંડોરા તાલુકાની અંદર બાઇક દ્વારા મોટી સંખ્યામાં રેલી લઈ અને ફરવાના છીએ. જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ સ્વાદર શાહ દ્વારા આજે વિજય સંકલ્પ રેલીનું દિલ્હીની અંદર પ્રસ્થાન કરાવી અને સમગ્ર દેશની અંદર ઘર ઘર સુધી આ રેલી જવાની છે અને આગામી 2019ની ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી અને એની સહયોગી 400 સીટ ઉપર લઈ અને આજના રેલીનો અમારો વિજય સંકલ્પ છે. સુરેશ ભાલિયા, જીટીવી ન્યૂઝ, જેતપુર.